ને અને એનું મેં અહીંયાથી બાજરો લીધો હશે ને તો એ કોઈના પેટમાં રોટલો જશે ને તો અમૃતનો એને ઉડકાર આવવાનો છે. એટલે તમારા ઘરમાંથી એવા રૂડા પૈસા આપજો જે મહેનતના પૈસા હોય અને કોઈના પેટ સુધી પહોંચે, અને કોઈના પેટમાંથી નીકળેલો એ પવિત્ર આશીર્વાદ એ તમારા ફળિયામાં પોગે અને વડવાળો દેવ તમારા ફળિયામાં દૂધ અને દીકરાની ક્યારેય વાંધો ન આવે દે, ક્યારેય ખામી ન આવવા દે એવા વડવાળા દેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. આવતીકાલે સવારે લાખા પરથી વડવાળા દેવના પગલાનું આપણે ઢેબર સમાજમાં ઢેબર 64 પાદરમાંથી અહીંયા પ્રારંભ આપણે કરી રહ્યા છીએ. વડવાળા દેવને પ્રાર્થના કરીએ, વડવાળા દેવ તમારું વિશ્વાસ રાખે, મારા ભગવાનનો વિશ્વાસ રાખે એવી પ્રાર્થના કરું છું. એક બીજી એક વિનંતી હું કરી દઉં, જે જૂની પરંપરા છે એ પ્રમાણે કે વડવાળા દેવની જે જૂની પરંપરા છે એમાં ઘરદીઠ તમારે વડવાળા દેવના ચરણોમાં જે પણ આપવું હોય એ પ્રેમથી છૂટ છે, પણ ઘરદીઠ એક 200 રૂપિયા એક વધારાના તમારે વધારાના, એટલે 100 રૂપિયા સંતોને દક્ષિણા આપવાની છે અને 100 રૂપિયા અહીંના મુખત્યારને દક્ષિણા આપવાની છે. વડવાળા દેવની પધરામણીમાં જે પણ આપો છો એમાં કોઈને કાંઈ લેવા દેવા નથી, જે ભગવાન તમને આપવા દે પ્રેમથી આપજો, પણ ઘર દીઠ 200 રૂપિયા સંતોના અને કોઠારીના આપણે જે પરંપરા છે એ પ્રમાણે કાઢવાના છે. આવતીકાલે સવારે 7 વાગે હું બધાને વિનંતી કરું કે કાલ તો દિવાળી છે, અમે ક્યાંક કીર્તનમાં કહેવાયું છે કે આપણા જીવનમાં સાચી દિવાળી ક્યારે આવે, જ્યારે આપણા જીવનમાં સંતો આવે ત્યારે આપણા જીવનમાં સાચી દિવાળી હોય. ને અમે ક્યાંક ગવાય છે કે ગોકુળમાં રોજ દિવાળી, સાહેબ આ લાખા પર ગોકુળ જેવું લાગતું નથી, સાહેબ કેવા ડીજે વાગતા હતા, મને એમ તો હજી થોડુંક છેટું ઘર હોય ને તો સારું, કેટલી મજા આવતી હતી. અને વડવાળા દેવને હું પ્રાર્થના કરું કે આપણે 64 ગામમાં આમ તો બધા યુવાનો છે ને, એટલે એક વિનંતી કરી દઉં, આખો દી કામ હોય એટલે તમને જવાની બધાયને છું, પણ ગમે આજુબાજુના ગામમાં સાંજે હામૈયા હોય ને તો ડીજેમાં પોગી જાજો, પણ ડીજેમાં ઉપર બેસતા નહીં, કારણ કે તમે ઉપર બેઠા હોય ને ધબકાર અમારા વધે છે. એટલા માટે તમે આ સમાજનું ધન છો, આ સમાજનું મન છો, આ સમાજના આત્મા છો. એટલા માટે કે સર્વેને વિનંતી, આવનારા દિવસોમાં ખૂબ આપણે આપણા સમાજમાં કુરિવાજોને તિલાંજલિ આપી શિક્ષણ સંસ્કાર અને સંગઠનની વાતો કરતાં કરતાં આપણે સૌ આગળ વધીએ. આપ સૌ ગામે ગામથી આવેલા સર્વે વડવાળા દેવના સમસ્ત સેવકોને દૂધે વડવાળા મંદિર વતી ખૂબ ખૂબ ધન્યવાદ, અને વડવાળા દેવના ખોબલે ને દોબલે તમને આશીર્વાદ પાઠવું છું. વડવાળા દેવ હંમેશા માટે દૂધ અને બાજરી ક્યારેય કોઈને ખૂટવા ન દે, દૂધ અને બાજરી હંમેશા સૌના ઘરમાં આપે, અને દૂધ અને દીકરાનો તો કોઈ હોશિયાળો મારો નાથનો સેવક ન રહે એવા વડવાળા દેવના ચરણોમાં પ્રાર્થના સાથે બોલો વડવાળા.